સુરત ખાતે વીર બજરંગ સેવા સમિતિ સુરત દ્વારા ખાડી સફાઈ અભિયાન માટે ઉપવાસ પર ઉતર્યા હતા અને આજે પ્રથમ જ દિવસે પોલીસે તમે મંજૂરી લીધી નથી તેવું બહાનું કાઢીને નિખિલ વંકાણીની ડિટેન કરી દીધા છે. ગુજરાતભરમાં જે રીતે આંદોલન થઈ રહ્યા છે ત્યારે હાલ તો આચારસંહિતા લાગુ છે, પરંતુ સરકાર સામે જ્યાં સુધી ઉપવાસ કે આંદોલન ન થાય ત્યાં સુધી સરકાર સૂતી રહેતી હોય છે. તેવી જ રીતે સુરતના પૂણા વિસ્તારમાં આવેલા સીતાનગર ખાડીમાં જે રીતે ગંદકીનું સામ્રાજ્ય વર્ષોથી છે, તેમ છતાં કોંગ્રેસ હોય કે ભાજપ બંને અનુકૂળ હોય ત્યાં હળીમળીને કામ કરે છે, પરંતુ આ વિસ્તારમાં લાંબાઈ સમયથી અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ નિવેડો ન આવતા આખરે વીર બજરંગ સેવા સમિતિ દ્વારા સુરત SMC ને એક વીક પહેલા અલ્ટિમેટમ આપ્યું હતું. ત્યારબાદ સફાળું તંત્ર હરકતમાં આવ્યું હતું અને આ ખાડીના ઉકેલ માટે સાબદું જોવા મળ્યું હતું, પરંતુ આ સંસ્થાના નિખિલ વંકાણી અને કાજલ વાદાણીએ આજે સવારે પોતાના જ વિસ્તારમાં ઉપવાસ છાવણી પર બેસી ગયા હતા. બીજી તરફ SMC દ્વારા પણ આ જંગી કામ ચાલુ કર્યું છે, પરંતુ નિખિલે કહ્યું હતું કે પહેલા કામ પૂર્ણ કરો, હું એમ જ ઉપવાસ પરથી નહીં ઉતરી જાઉં. ત્યાં તો અચાનક પોલીસ આવી ગઈ અને મંજૂરી લીધી ન હતી એટલે ડિટેન કરવા પડશે, તેમ કહીને પોલીસે તેની ધરપકડ કરી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે ભાજપ હોય કે કોંગ્રેસ બંને ભાઈ ભાઈ હોય તે મળીને ખાઈ પીને જલસા કરતા હોય છે, જ્યારે જનતાના જીવન જરૂરિયાતના પ્રાણ પ્રશ્નો માટે આમ નાગરિકને હક માટે આંદોલન કરવા પડે છે. ખરેખર આ બંને પક્ષ માટે શરમજનક બાબત છે, પરંતુ તેમને જરાય શરમ નથી અને લોકોની પણ આદત છે, પરંતુ લોકો બહુ જલ્દી ભૂલી જશે અને ચૂંટણીના માહોલ ફરી પ્રચાર માટે લાગી જશે. ખેર, હાલ તો પોલીસે ડિટેન કરીને પોતાની ફરજ અદા કરી છે, SMC એ ખાડી માટે કામ ચાલુ કર્યું છે, ત્યારે હવે ક્યારે અને કેમ આગળ વધે છે એ તો આવનારો સમય જ બતાવશે. જે રીતે સીતાનગર જે પૂણા વિસ્તારમાં આવેલું છે અને ત્યાં ખાડીની જે ગંદકીનું સામ્રાજ્ય જે ખદબદતી રહ્યું છે, ત્યારે કોઈ રાજકીય ભાજપ કોંગ્રેસ નહીં પણ એક આમ જનતા કહી શકાય કે જે રીતે જે સંસ્થા દ્વારા જે રીતે અનશન ઉપરનો પ્રારંભ કરી દેવામાં આવે છે, જોઈ શકાય છે તે મુજબ કે વીર બજરંગ સેવા સમિતિ દ્વારા જે રીતે સમગ્ર જે છે તે અનશન ઉપર જે ખાડીની જે ગંદકીનું જે ખદબદી સામ્રાજ્ય છે તેને લઈને બેસી ગયા છે. ત્યારે હાલ તો પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે અને પોલીસ પણ ક્યાંક ને ક્યાંક કહી રહી છે કે જે તેની પરમિશન લેવાની હોય છે, એટલે કે આ લોકોની સાથે કદાચ જે અનશનનો પ્રથમ દિવસ છે પણ હવે આગામી દિવસોમાં એટલે કે આચાર સંહિતા પણ લાગી ગઈ છે, ત્યારે આટલી સંખ્યામાં જે રીતે લોકો અહીં ઉપસ્થિત છે, નિખિલભાઈ વંકાણી સહિતના જે વીર બજરંગ સેવા સમિતિના પ્રમુખ છે તેઓ છે, તો આપણે સીધો વાત કરવાનો પ્રયાસ કરીશું. નિખિલભાઈ, શું કહેશો આપ આ અનશન ઉપર બેસવાનું? અનેક વાર તમે રજૂઆત કરી તંત્રને, છતાં અનશન ઉપર કેમ? સાહેબ, ઘણી વખત રજૂઆત તંત્રને કરવામાં આવી છે, અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ધ્યાને દોરવામાં આવ્યું છે કે ભાઈ અમારે આ ખાડીનો મુદ્દો છે, ખાડીનો અસંખ્ય ગંદકીના હિસાબે લોકો અહીંયાના મેલેરિયા અને એવા જીવલેણ રોગોથી પીડાઈ રહ્યા છે અને ટૂંક સમયમાં 20 દિવસ પહેલાં તે ખાડીની અંદરથી એક મરેલું બાળક મળી આવ્યું હતું, તો શું તંત્ર અત્યાર સુધી બીજું બાળક મળે એવી કોઈ રાહ જોઈને બેઠું છે? અને અત્યારે અમે છેલ્લા દસેક દિવસથી મેં એક તંત્રને એલર્ટ કર્યું હતું કે 7 દિવસની અંદર જો ખાડી સફાઈ નહીં થાય તો હું અનશન ઉપર બેસીશ. આજે અમારા 7 દિવસ ગઈકાલે પૂરા થઈ ગયા છે, એના હિસાબે આજે હું અનશન ઉપર બેઠો છું. આજ સવારે અનશન ઉપર બેસવા આવ્યો 10 વાગે, ત્યાં સવારમાં જોયું તો સવારમાં GCB મશીન ચાલુ હતું, ખાડીના સફાઈ કરવાનું કામ ચાલુ હતું. તો અત્યાર સુધી ક્યાં ગયા હતા? અને આમ તો એમ કહો છો કે અમારી સોશિયલ મીડિયા ઉપર બાજ નજર હોય છે, એમ તો અત્યાર સુધી ક્યાં ગયા હતા? અમારો જ્યારે બેસવાનો સમય આવ્યો ત્યારે તમે સાફ કરવા ચાલુ થયા છો. હમણાં થોડી વાર પહેલાં એક SMC ના અધિકારી આવ્યા હતા અને એમ કીધું કે ભાઈ તમારું કામ ચાલુ થઈ ગયું છે. અમારી માંગણી એક જ છે, ખાડી જ્યારે સાફ થશે ત્યારે અમે તમે કહેવા પણ નહીં આવતા, અમે આમને ઊભા થઈ જશું અહીંયાથી. આપને એટેક પણ આવેલો હતો ત્યારે આ પરિસ્થિતિમાં આપને કદાચ કંઈ થઈ જશે તો આપ કોને જવાબદાર ગણી શકો? ગઈ દસ તારીખ બીજા મહિનામાં મને એટેક આવેલો હતો, સર્વજ્ઞાથી સંલગ્ન હું કરાવું છું, એ દરમિયાન મને એટેક આવેલો હતો અને એટેક પછી અત્યારે મને સારું છે. અને તંત્રને મેં એ પણ એલર્ટ કર્યું છે કે જો આ લોકોના હિત માટે હું બેઠો છું અને મને કંઈ પણ થશે તો એની સંપૂર્ણ જવાબદારી પાલિકાની, તંત્રની અને અહીંયાથી ચૂંટાયેલા નાના મોટા તમામ પ્રતિનિધિઓની રહેશે. ચોક્કસ, જે રીતે આપણી સાથે બીજા પણ આંદોલનકારીઓમાં સાથે જ અનશન પર બેઠા છે, કાજલબેન આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કેટલા ટાઈમથી અમે લોકોએ તંત્રને જાણ કરી હતી, ખાડીમાં કચરું અસંખ્ય ભેગું થઈ ગયું છે, અરજીઓ પણ આપેલી છે તો અરજીનો જવાબ એક પણ નથી આપવામાં આવ્યો. અમે અરજીને જવાબ માંગીએ છીએ તો એ લોકો એમ કહે છે કે થઈ જશે ટૂંક સમયમાં. અંદાજીત 1 વર્ષથી તો હું પોતે જાતે અરજી આપું છું SMC માં,
એસએમસીની ઓનલાઈન જે સાઇટ છે એમાં અવનવાર મેં ખાડીના ફોટા પાડીને પણ એ લોકોને મોકલા છે. પછી આપણે જે ડૉક્ટર રાયવાલા છે એને પર્સનલી પણ મેં ફોટા મોકલેલા છે કે સાહેબ ખાડીમાં કચરું અસંખ્ય ભેગું થઈ ગયું છે, સાફ કરાવો. તો એસએમસીવાળાએ કોઈ ધ્યાન આપ્યું નથી, એટલા માટે આજે અમારે આ રીતનું પગલું ભરવું પડ્યું છે. તો ચોક્કસ, જે રીતે અનેક વાર રજૂઆતો કરવા છતાંય જે કહી શકાય કે સુરતની એસએમસી જાણે ગેંડા સાંભળી હોય તેવી રીતે સાંભળી નથી રહી, અને લોકો જે છે તે રાજકીય પાર્ટી નથી પણ આમ લોકો પણ હવે જે છે તે આંદોલનના માર્ગે વળી રહ્યા છે. સહયોગી રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ, જીટીવી ગુજરાત સુરત. રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ સુરત.